વાર્તામાં એમ કહ્યું છે કે ચોર આપણો અહંકાર છે અને રાજા આપણો આત્મા છે. સમય એવો છે કે આત્માએ બેક સ્ટેજમાં રહેવું પડે છે અને અહંકાર નામનો ચોર રંગમંચ ઉપર અભિનયના ઓજસ પાથરે છે. રાજેન્દ્ર શાહ આપણને બહુ સુંદર મજાની ચેતવણી આપીએ છે. બહુ જાણીતું જૂનું પદ, અંકિતને મોઢે હશે, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ. સામે બેઠું સાગર છે કે નાનકડો કૂવામાં એલો દેડકો. આપણી વ્યથા અવરને મન રસની કથા, આપણી વ્યથા અવરને મન રસની કથા, ઇતરના કંઈ તથા, જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોય ધરીએ શીતલ રૂપ. બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, વેણ ચૂપ રહે તો જ મને એમ લાગે છે કે જે કહેવું હોય તે કહી શકાય. બે પ્રેમીઓ એકબીજા સાથે આખો દિવસ રહે, આખી રાત રહે, એક મહિનો રહે અને કશું જ ન બોલે, તેનાથી વિરલ કોઈ પ્રેમ ક્ષણ જીવનમાં બીજી નથી. આ ઘણી વખત પ્રેમીઓ બોલવાનું શરૂ કરે છે ને ત્યારે જ લોચો શરૂ થતો હોય છે. સમુદ્રમાં બે માછલી રહેતી હતી અને બે માછલીઓ છે એ એકબીજા સાથેનો સહવાસ જોરદાર. એટલે એક નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું કે આપણે સમુદ્રને કાંઠે બધા ફરવા આવે, સમુદ્ર સમુદ્ર એવું બોલે છે, તો આ સમુદ્ર શું છે? એટલે મોટી માછલીએ પાછું જુઓ બરાબર, મેં હમણાં પૂછ્યું ને કોઈ તમને પૂછે રે તમે મોટા થઈ જાઓ, એને મોટી માછલી નાની માછલીને સમજાવે છે. એવું છે બેન કે આ માનવ જાતને અનર્ગળ વાતો કરવાની ટેવ છે, આ માનવ જાતને અનર્ગળ વાતો કરવાની ટેવ છે. સમુદ્ર જેવું ખરેખર તો કાંઈ છે જ નહીં. સમુદ્ર તો માણસે ફેલાવેલી એક અફવા છે. આપણે એ અફવાના માર્ગે કોઈ દી ચાલવું નહીં. આપણે જ્યાં છીએ ત્યાં આનંદ કરવો. એ માછલી અક્કલ વગરની નથી, આપણી પણ જીવન વિશેની હાલત આવી જ છે. આપણે પણ પૂછીએ કે જીવન શું છે, અત્યારે તો એવું લાગે છે કે જીવન એક ફેલાવાયેલી બહુ મોટી અફવા છે, જેમાં સાચું શું? અફવા ફેલાવે તે દેશદ્રોહી કહેનારો પણ દેશદ્રોહી હોઈ શકે, એવી જીવનની અફવા અત્યારે ફેલાયેલી છે. અને પરિણામે બન્યું છે એવું, બાપુજીને વારંવાર યાદ કરે છે રામકૃષ્ણ પરમહંસ ઠાકુર, એમણે બહુ સુંદર મજાની વાત કરી કે પરમ સત્ય તો સાકરના મોટા પાળ જેવું છે, એમાં જ્ઞાની પુરુષ જાય તો એ કીડીની જેમ એ કણ લઈને હાલતા જાય, પરમ જ્ઞાની જાય તો એ મંકોડા જેવા હોય એટલે મોટો ગાંગડો લઈને હાલતા થાય. સત્યનો આખો પાળ તો કોઈ દી ક્યારેય ઉચકાણો નથી અને ઉચકાશે પણ નહીં. પણ અત્યારે હાળા લોકો વધુમાં વધુ પોતે ભાર ઊંચકીને ચાલતા હોય, આખો સાકરનો શું, નાનખટાઈનો મોટો પર્વત, આપણને ખબર છે નાનખટાઈ આજકાલ પ્રચલિત છે, તો એ નાનખટાઈના મોટા મોટા ટ્રકની નીચે હાલ્યા જનારો માણસ પણ શ્વાનની અવસ્થામાં હોય છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ અવસ્થામાંથી આપણે બચી જઈએ અત્યારના સમયમાં, એ સમય અવસ્થાથી આપણે દૂર થઈ શકીએ, એનાથી ઊંચું બીજું કંઈ જ પ્રાર્થવા જેવું નથી. મને જાણીતી વાત અત્યારના એવી લાગે છે બાપુ, મારો અંગત અનુભૂતિ એવી છે કે ચોતરફ દંભના દ્વાર ઉપર તોછડાઈના તોરણ બાંધ્યા હોય અને અવિવેકની અટારી ઉપર બેઠો બેઠો માણસ આપણને કહેતો હોય કે તું આમ કરસ, ત્યારે એની પાસે શું ખોલવું? ખોલીએ તો રૂમાલ ખોલીએ ને આપણી આંખમાં છુપાયેલા આંસુ રોઈએ. ચારે તરફ તમને ન ખબર પડે એવી હાલત હોય છે. એક રાજા હતો ને રાજાને બધું જ સુખ, ગામ બહુ સુખી, ગામને કોઈ તકલીફ નહીં, રાજાનો ભરો ભાદરો દરબાર. પણ એ દરબારની અંદર પરિસ્થિતિ એવી થઈ કે એક મોટો પ્રશ્ન આવ્યો. પ્રશ્ન કેવો આવ્યો કે એક ચોર એવો કે જે બધી જગ્યાએ ચોરી કરે, મહા અમત્યને ઘરે ચોરી કરી, પ્રધાનોને ઘરે કરી, મંત્રીઓના ઘરે કરી, રાજાના મહેલના ખજાનામાંય ચોરી કરી અને ચોર પકડાય નહીં.
રાજાએ જાહેરનામું બહાર પાડ્યું અને એને કહ્યું કે જે આ ચોરને પકડશે એને અડધું રાજપાટ અપાશે ને એને દેશનો પોલીસ વડો બનાવી દેવામાં આવશે. પણ ચોર પકડીને આવો, બધાએ અરજી કરી, અરજીની સ્ક્રુટિની થઈ, એમાં જેને સિલેક્ટ કર્યો એ માણસને નિમવામાં આવ્યો પોલીસ વડો. પછી ખબર પડી કે આ ચોર પોતે હતો એ જ અત્યારે પોલીસ વડો છે. આપણા લોકોની હાલત પણ આવી જ છે સાહેબ. વાર્તામાં એમ કહ્યું છે કે ચોર આપણો અહંકાર છે અને રાજા આપણો આત્મા છે. સમય એવો છે કે આત્માએ બેક સ્ટેજમાં રહેવું પડે છે અને અહંકાર નામનો ચોર રંગમંચ ઉપર અભિનયના ઓજસ પાથરે છે. આ પરિસ્થિતિ હોય ત્યારે આખું જગત તમને જ્યારે પાગલખાનું ભાસતું હોય ત્યારે હકીકતમાં વિચારવા જેવું છે કે તું લઈ ગયો એ ફરિયાદ કરતા હું રહી ગયો એની ફરિયાદમાં લોકો વધુ વ્યસ્ત છે. તું લઈ જાતો કઈ વાંધો નથી. વચ્ચે એક શબ્દ આપણી વચ્ચે આવેલો પામેલા, એની પાછળ પણ એક શબ્દ હતો. પણ પામેલા માટેની ચિંતા બધાને એ જ હતી કે તમે પામેલા અને અમે ન પામેલા, ફરિયાદ એના માટેની જ હતી. તો એમ તું લઈ ગયો એનો મને વાંધો નથી, પણ હું કેમ રહી ગયો? તમે જુઓ ફેસબુક ટ્વિટર બધાની અંદર, ગઈકાલે પેલા આપણા સંજયભાઈને પોતાની દૃષ્ટિમાં વાત કરી કે કેવી રીતે આપણે મચી પડ્યા હોઈએ છીએ. પણ કોઈ કરે કે ન કરે, મારે લાઈક કરવું પડે ને મારી લાઈક ન પહોંચે તો સામેના માણસને ત્રણ ચાર દિવસ સુધી ખાવાનું ન ભાવે, ભવિષ્યમાં એ બોલાવવાનું પસંદ ન કરે. આ પરિસ્થિતિની અંદર એવો એક મંચ સજ્જો થાય કે જે મંચની અંદર આપણને આવી વાત કરવાનું મળે, એ હું અહોભાગ્ય સમજું છું. આમ તો પરિસ્થિતિ આપણી સામાન્ય બહુ સીધી છે. પતિ પત્ની થોડી પ્રૌઢ ઉંમરે પહોંચ્યા પછી એની વચ્ચે ઝઘડાઓ થતા હોય. બાપુએ તો કહ્યું છે કે આવા ઝઘડાઓ થાય તો કંઈ ચિંતા નથી. બા અને બાપુના ઉદાહરણો પણ આપ્યા. પણ હવે આપણે તેની કક્ષાએ ન પહોંચી શકીએ. બે પતિ પત્ની વચ્ચે બહુ મોટો પ્રોબ્લેમ થયો. આ વાત સુભાષ ભટ્ટે કહેલી છે. અને એમાંથી કોઈએ કહ્યું કે તમારા પત્નીને જે ડિઝીઝ છે એના માટે તમે સાયકિયાટ્રિસ્ટનો કોન્ટેક્ટ કરો. તો સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા અને એણે કહ્યું કે તમને શું પ્રોબ્લેમ, શું છે તમારા પત્નીને? તો કે સર કાંઈ પ્રોબ્લેમ નથી, આખો દિવસ કાંઈ વાંધો નથી આવતો, પણ સવારે નાહવા બેસે ને ત્યારે બે ત્રણ કલાક સુધી બાથરૂમમાં હોય છે. તો કે એમાં શું પ્રોબ્લેમ? તો એમના પ્રોબ્લેમ પણ કાંઈ નથી, પણ બાથરૂમમાં બાથ ટબ આખું ભરેલું હોય અને એની અંદર એ કાગળની હોડી બનાવીને તરવ્યા કરવે. હોડી આમથી આમ જાય, આમથી આમ જાય, એની સામે બે અઢી કલાક બેઠી જ હોય છે. સાયકિયાટ્રિસ્ટને થયું આ તો અદ્ભુત પ્રશ્ન છે. એને થોડા સેશન પછી પેલા ભાઈને પૂછ્યું કે આમાં બહુ કંઈ ફેર નહીં થાય, તમને કાંઈ પ્રોબ્લેમ છે? પતિએ કહ્યું કે મને બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મારો વારો એ આવવો જોઈએ કે ના આવવો જોઈએ કોઈ દી હોડી તરાવવાનો? આપણો વારો નથી આવ્યો ને એ જ તકલીફ છે. બાકી આપણે કાગળની હોડી જ તણાવીએ એવા છીએ, આપણે જરાય જુદા પડીએ એવા નથી.